ચાર બાળકો આપણે આજે કયો વિષય શીખવાનો છે ખબર છે હિન્દી કયો વિષય હિન્દી તો હિન્દી ચોપડી ખોલો તો ખોલી હવે આ પેજ તમને ગયા વખતે મેં હોમવર્કમાં આપ્યું તો ખબર છે યાદ છે આમાં તમે રંગ પૂર્યો આમાં પછી રૂપ રાઉન્ડ કર્યા કર્યા ને સરસ હવે સામેનું પેજ જો જો જોયું બધાય સામેનું પેજ હવે એમાં છે એ શું છે એ જો ચાલો એ જો ચાલો જોયું સામેનું પેજ જોયું તમે તેમાં શું છે વાંચો અને રંગ પૂરો તો આપણે જો આ એ છે અને એ કહેવાય શું કહેવાય એ તો આમાં તમારે રંગ પૂરવાનો છે સમજો પડી આ એમાં રંગ પૂરવાનો છે તો પહેલું ચિત્ર શેનું છે એક તારાનું તો આમાં વાંચો તો હિન્દીમાં શું છે એક તારા એક તારા એક તારા એટલે એક તારો એક તારા એટલે એક તારો આપણે વગાડીએ છીએ ને ગીત ગાઈએ ત્યારે બધા વગાડે છે ગમે તે ગીત ચાલતું હોય ભજન ચાલતા હોય તો આને શું કહેવાય એક તારો કહેવાય શું કહેવાય એક તારો તો એક તારાની નીચે જો અહીંયા લાલ કલરનું એ લખ્યું છે તેની નીચે ટપકા છે એ ટપકા તમારે ઘૂંટવાના છે અને એ બનાવવાનું છે શું કરવાનું છે એ કર્યું બધાએ સરસ પછી આ બાજુ જો આ બાજુ જો પગની એડી છે અને તેના ભાગને શું કહેવાય એડી કહેવાય શું કહેવાય એડી તો હિન્દીમાં એડી એની નીચે અહીં ટપકા ઘૂંટવાના છે એને અને શું બની ગયું એ ડી ગુજરાતીમાં શું કહેવાય એડી સમજણ પડી હવે નીચે જો તેમાં છે પઢો બોર લખો એટલે કે વાંચો અને લખો તમારે વાંચવાનું છે બોલવાનું છે અને શું કહેવાય એ કહેવાય શું કહેવાય એ હિન્દીનો એ પછી એને આમાં જો બાજુમાં ટપકા આપ્યા છે ને ટપકા તમારે ઘૂંટવાના છે આવી રીતે પેન્સિલ ઉપર રાખી અને આમ ટપકા ઘૂંટો એટલે શું બની જશે એ બની જશે શું બની જશે એ એવી જ રીતે બીજું ભૂલતા જાઓ અને લખતા જાઓ કે એક તારાનો એ એક તારાનો એ એક તારાનો એ એવી રીતે ઘૂંટવાનું છે પેન્સિલ ટપકા જોડવાના છે અને બાજુમાં લખવાનું છે બાજુમાં જગ્યા ખાલી પડે છે ને એમાં પણ તમારે બોલતું જવાનું ને લખતું જવાનું કે એ શું કહેવાય અને એ આવી રીતે એ એ એ રીતે બોલવાનું અને લખવાનું સમજ પડી એવી જ રીતે નીચે કરવાનું છે કરશો તમે આ તમારી જાતે કરવાનું છે બોલતું જવાનું અને લખતું જવાનું હવે નીચે જો નીચે છે કે અક્ષર વાંચો અને લખો હવે આ બધા અક્ષર છે તમે આપણે વાંચવાના અને લખવાના છે કની ઉપર એક માત્રાને શું કહેવાય ચોક પ્લસ માત્રા બરાબર કને એક માત્ર કે અને શું કહેવાય કે ખબર છે ને તમને કે તો એ નીચે કે છે એ આપણે ઘૂંટવાનો છે આવી રીતે ઘૂંટો પેન્સિલથી અને બોલો કને એક માત્ર કે કને એક માત્ર કે હવે નીચે આ છે પાતળી લાઈન એમાં પાછું લખવાનું છે કને એક માત્ર કે પછી બીજું શું છે ખને એક માત્ર ખે એ ઘૂંટવાનું નીચે લખવાનું કે ખને એક માત્ર ખે પછી ગને એક માત્ર ગે ગને એક માત્ર ગે પછી ઘને એક માત્ર કે ઘને એક માત્ર કે ચને એક માત્ર છે પાછું લખવાનું ચને એક માત્ર છે છને એક માત્ર છે છને એક માત્ર છે જને એક માત્ર છે જને એક માત્ર છે પછી આ જબલાનો જ છે જને એક માત્ર છે જને એક માત્ર છે ટને એક માત્ર ટે ટને એક માત્ર ટે
ठन एक मात्र ठे, ठन एक मात्र ठे, पछी डन एक मात्र डे, डन एक मात्र डे, ढन एक मात्र ठे, ढन एक मात्र ठे, करो ने। हवे पछी बीजी नीचेनी लीटी जो શું છે, અણ છે, તો અણાને ઉપર એક માત્ર અણે, અણાને ઉપર માત્ર અણે, પછી તની ઉપર એક માત્ર તે, તની ઉપર એક માત્ર તે, પડી ખબર આવી રીતે બધા તમારે અક્ષર બોલવાના અને નીચે લખવાના, સમજ પડી ગઈ? લખશો તમે ઘરે, કરશો ને પૂરું? આ રીતે પહેલાં ઘૂંટવાનું છે અને પછી નીચે લખવાનું છે. હું તમને વંચાવું છું, પહેલાં તમારે સાથે સાથે મારી સાથે વાંચવાનું અને બોલવાનું છે. ચાલો, થને એક માત્ર ઠે, ધને એક માત્ર દે, ધને માત્ર દે, નની પર એક માત્ર ને, પની પર એક માત્ર પે, ફની પર એક માત્ર ફે, બની પર એક માત્ર બે, ભની પર એક માત્ર ભે, મની પર એક માત્ર મે, યની પર એક માત્ર એ, રની પર એક માત્ર રે, લની પર એક માત્ર લે, વની પર એક માત્ર વે, સની પર એક માત્ર સે, સની પર એક માત્ર સે, સની પર એક માત્ર સે, હની પર એક માત્ર હે, શનિ પર એક માત્ર ક્ષે, જ્ઞાની ઉપર એક માત્ર ને, ત્રણી ઉપર એક માત્ર ત્રે, અને શ્રની ઉપર એક માત્ર શ્રી. આવી રીતે આખો કલમ તમારે ઘરેથી પૂરો કરવાનો છે. સમજ પડી ગઈ ને? ચાલો પાછળનો પેજ જો. ચાલો પાછળ જો, તો હવે પાછળના પેજમાં છે કે પઢો શીખો વર લીખો, એટલે કે વાંચો શીખો અને લખો. તો આ શબ્દ આપ્યા છે આપણને, એ આપણે પહેલાં વાંચવાના છે, પછી ઘૂંટવાના છે અને નીચે લખવાના છે. સમજ પડે ને? ચાલો મારી સાથે બોલો અને લખો. પહેલું શું છે, જો ખની પર એક માત્ર છે ને તો શું કહેવાય, ખે, અને બાજુમાં લ તો ખે લ, શું કહેવાય, ખેલ. હવે તમારે ટપકા ઘૂંટો તો અને લખો, ખે લ, ઘૂંટું બધાએ. હવે નીચે લખો આવી રીતે પાતળી લીટીમાં કે ખે લ, પછી શું છે, મે લા, મે લા. તમારે પાછું નીચે લખવાનું છે કે મે લા, પછી છે બે ટા. તમારે લખવાનું પાછું નીચે કે બે ટા, પછી શું છે, ફ હે લી, પ હે લી, પછી છે હ મા રે. તમારે પણ બોલવાનું છે જોડે અને વાંચવાનું છે અને લખવાનું, હ મા રે, પછી અ પ ને, અ પ ને, પછી પ ઢ તે, પ ઢ તે, પછી છે બ સે રા. એ લખવાનું, બ સે રા. પડી સમજણ? વાંચ્યું અને લખ્યું બધાએ? સરસ. હવે નીચે જુઓ, અહીંયા આમાં સૂચના શું છે જો વાંચો, કે અસે શરૂ હોને વાલે શબ્દ કો ખરાકી નિશાની કરો. તો એથી શરૂ થનારા શબ્દને ચોરસખાનામાં આપણે ખરું કરવાનું
છે, હવે આ ચોરસ ખાના આપ્યા છે, હવે એનો અંદરનો અક્ષર કયો છે વચ્ચે, એ છે ને, તો પહેલો અક્ષર જે અહીં આવતો હોય તે ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે. હવે આપણે જોવાનું, જો આપણને આ આપ્યું છે એ કાંત, તો પહેલો અક્ષર એ છે, તો અહીં ખરું કર્યું છે ને. હવે બીજું જો, તો આમાં પહેલો અક્ષર શું છે, પતંગ, તો પ આવ્યો ને, તો એ નથી, તેમાં થશે નહીં થાય. પછી આમાં છે એક તારા, તો પહેલો અક્ષર એ આવ્યો છે આવો, એટલે એમાં ખરું થશે, પડી સમજાણ. પછી આમાં છે ફોન, તો આમાં પહેલો અક્ષર એ નથી ને, એટલે નહીં થાય. પછી આમાં છે એસિયા, તો આમાં એ છે, એટલે એમાં થશે, પડી ખબર. પછી આમાં છે આમ, તો આમાં પહેલો અક્ષર એ નથી, એટલે એમાં થશે નહીં, સમજ પડી ગઈ. જ્યાં જે શબ્દમાં પહેલો અક્ષર આ એ આવતો હોય તે ચોરસખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે, પડીને સમજાણ. હવે બાજુમાં જો, તો બાજુમાં શું છે કે એને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. હવે આ એ છે, એ આ શબ્દની સાથે જોડવાના અને શબ્દ બનાવીને આપણે અહીંયા સામે લખવાના. તો પહેલું આવ્યું છે એ ક, તો અહીં લખ્યું છે એ ક. પછી બીજું શું થશે કે એ ક તા, શું થશે એકતા, શું થશે એકતા, તો અહીં લખવાનું કે એ ક તા, પડી ખબર, એકતા. પછી એ ડી, એ ડી, શું થશે એ ડી. પછી એકા, એ કા. પછી એકાહારી, એ કા હા રી. પછી એકાક્ષર, એ કા ક્ષર, સમજ પડી. જો એક, એકતા, એડી, એકા, એકાહારી અને એકાક્ષર, સમજ પડી ગઈ ને. પહેલો અક્ષર આપણે બધામાં એ લેવાનો, આમાં જોડી દેવાનો, એટલે આખો શબ્દ બની જાય, સમજ પડી. હવે નીચે જો, નીચે છે કે ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લીખો, એટલે કે ચિત્ર ઓળખીને આપણે તેનું નામ નીચે લખવાનું છે. હવે આપણને આ શબ્દો આપેલા છે, એ શબ્દો વાંચવાના અને કયા ચિત્રની નીચે શબ્દો લખવાનું આપણે જોવાનું છે અને પછી લખવાનું. તો પહેલું શબ્દ કયું છે, પેડ, જલેબી, કેલા, કરેલા. તો પેડ, પેડ એટલે શું થાય, ઝાડ થાય, વૃક્ષ થાય, શું થાય, વૃક્ષ. તો પેડ શબ્દ છે ક્યાં હશે, ત્રીજા ચિત્ર નીચે, ત્યાં શું લખવાનું કે પે ડ, પડી ખબર. પછી બીજું જો, તો બીજામાં શું છે, જલેબી, તો આ ચિત્રમાં છે જલેબી દોરેલી, તો એ નીચે લખો જલેબી. પછી ત્રીજું ચિત્ર, તો કેલા, કેલા એટલે કેળું, તો આપણે કેળાની નીચે લખવાનું છે કે લા. પછી છે કરેલા, કરેલા એટલે કારેલું, તો એ નીચે લખવાનું કે ક રે લા, પડી ખબર. એ રીતે આપણે આ ચિત્રની નીચે આપણે શબ્દો લખવાના છે. હવે સામેનો પેજ જો, ચાલો સામેના પેજમાં છે કે ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો. કોષ્ટક એટલે ખાના, ચિત્ર ઓળખીને આપણે ખાના પૂર્ણ કરવાના છે, ખાના ભરવાના છે. તો પેલું ચિત્ર જોવાનું છે, આ પેલું શું છે, આ કરેલા, આને કહેવાય કનેર, આને કહેવાય મેજ, મેજ એટલે ટેબલ, આને કહેવાય જલેબી. પછી આ મેળાનું ચિત્ર છે, મેળો છે ને, મેળા એટલે મેળો, મેળાનું ચિત્ર છે. અને કેળા એટલે કેળું. હવે આપણે એમાં લખવાનું છે, જો પહેલો અક્ષર ક આપી દીધો છે, તો આ શેનું ચિત્ર છે, કરેલાનું, તો અહીં શું લખવાનું, કરેલા.
તો થઈ ગયો ને કરે લા. પછી આ બાજુ જોવાનું તો આ કનેર છે ને, ફૂલનું નામ છે. તો આપણે અહીંયા લખવાનું ક તો આપેલો જ છે ને, એટલે શું લખવાનું? નેર, એટલે શું બની ગયું? ક ને ર. સમજ પડી? હવે બીજું જો, આ શું છે? મેજ. તો આપણે જ આપેલો છે તો આ ટેબલ છે, ટેબલને મેજ કહેવાય. તો અહીં શું લખવાનું? મે ચ બની ગયું ને, મે ચ. પછી જલેબી, તો જ તો આપેલો છે તો આપણે શું લખવાનું? પાછળના બે અક્ષર લખવાના, એટલે શું બની ગયું? જ લે બી, મેઝ અને જ લે બી થઈ ગયા. ત્રીજું ચિત્ર જુઓ. ત્રીજા ચિત્રમાં શું છે? આપણને લે લાય પૂછે, લાય પૂછે ને, તો આ લાય પૂછે તો અહીં ઉપર શું આવશે? પેલા મેળાનું ચિત્ર છે ને, એટલે મેં લખવાનું કે મે લા. પછી આ બાજુ લાય પૂછે, આ બાજુ કેળું દોર્યું છે, એટલે કેળું શું લખવાનું? કે, એટલે શું થઈ ગયું? કે લા, મેલા અને કેલા. સમજ પડી ગઈ? ચાલો નીચે જુઓ. આ નીચે છે ખૂટતા અક્ષર લખો. હવે આપણને આ શબ્દ આપ્યો છે અને આ શબ્દમાં આપણને એક બે શબ્દ આપ્યા હોય જે આમાંથી ખૂટતો હોય આપણે લખવાનો. તો આમાં જો એ ક, તો એ ક આપ્યો છે તો શું ઘટ્યું? આગળનો અક્ષર ઘટ્યો ને, તો એ લખવાનું એ. તો બની ગયું એ એક. પછી આમાં એ કાંત, તો પાછળનું કાંત આપેલું છે તો શું બાકી રહ્યું? એ. તો અહીં પણ લખવાનું એ, એટલે શું થઈ ગયું? એ કા ત. પછી આ છે ઠ, ઠેરા, તો ઠ આપ્યું છે, રા આપ્યું છે, તો કયો વચ્ચેનો શબ્દ નથી આપ્યો ને, એ આપણે લખવાનો. તો શું બની ગયું? ઠ, ઠે, રા. પછી આમાં જે બ, તો બ આપ્યો છે, જે નથી આપ્યો, તો આપણે લખવાનું જે. તો શું બની ગયું? જે બ. પછી એવી જ રીતે લેખ ક, તો આપણને ખ અને ક આપ્યા છે, લે નથી આપ્યું ને, તો આમાં લખવાનું લે, એટલે શું બની ગયું? લે ખ ક. એવી જ રીતે અહીં શું નથી આપ્યું? પે. તો અહીં પે લખીએ તો શું થઈ ગયું? પે ડ. પછી અહીં તો મે ઢ ક, તો ઢ અને ક આપેલા છે, મે નથી આપ્યું ને, એ તો આપણામાં લખવાનું મે, તો શું બની ગયું? મે ઢ ક. પછી છે સપેરા, તો સ અને રા આપ્યું છે, પે નથી આપ્યું, તો આપણે લખવાનું ને પે, એટલે શું બની ગયું? સ પે રા. સમજ પડી? આવડશે ને બધાને? સરસ. હવે જો નીચે છે કે કોષ્ટક છે શબ્દ ચૂન કર ખાલી જગ્યા ભરો, એટલે કે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે આ જે કૌંસ આપ્યો છે આને કૌંસ કહેવાય, કોષ્ટક કહેવાય, એમાં જે શબ્દ આપ્યા છે એ શબ્દ આપણે જોવાના અને ખાલી જગ્યામાં લખવાના છે. તો પહેલું શું છે? ઠઠેરા. ઠઠેરા એટલે શું કહેવાય? કંસારો. જે પિત્તળના વાસણ બનાવે ને એને શું કહેવાય? કંસારો કહેવાય. શું કહેવાય? કંસારો. પછી છે કરેલા. કરેલા એટલે કારેલું. પછી છે ઠેલા. ઠેલા એટલે હાથગાડી, આપણે હાથેથી જે લારી ચલાવીએ ને બે હાથેથી, તેને કહેવાય ઠેલા. પછી છે જલેબી, તો આ જલેબી દોરેલી છે, ખાવાની જલેબી ભાવે ને તમને, જલેબી ગળી ગળી મસ્તની. ચાલો હવે નીચે શું છે? પહેલું શું છે? ચાલો, કરેલા એટલે કારેલું, કરેલા એટલે કારેલું. પછી ઠેલા એટલે હાથની લારી અને જલેબી એટલે જલેબી. હવે પહેલું છે કે ખાલી જગ્યા કડવા હોતા હે, તો શું કડવું લાગે આપણને? તો કારેલું કડવું લાગે ને, તમે ખાધું છે કારેલું શાક? તો કડવું હોય, કેવું હોય? કડવું. તો એ પહેલા જવાબમાં શું આવશે? પહેલી ખાલી જગ્યામાં કરેલા, શું આવશે? કરે લા. તો પહેલામાં લખો કે કરેલા કડવા હોતા હે, કરેલું કારેલું કડવું લાગે છે.
પછી છે બીજું કે રમેશ ખાલી જગ્યા ખા, તો શું દોર્યું છે? જલેબી. તો આપણે શું લખવાનું આમાં? જલેબી. કે રમેશ જલેબી ખા. કે છે કે રમેશ જલેબી તું ખા. પછી શેનું ચિત્ર છે? ઠઠેરાનું. શેનું? ઠઠેરા. ઠઠેરા એટલે કંસારો. કંસારો પિત્તળના વાસણ બનાવે ને, એને કંસારો કહેવાય. તો કહે છે કે ઠઠેરા લખવામાં ઠઠેરા બર્તન બનાતા હે. બર્તન એટલે વાસણ. બર્તન એટલે વાસણ. એ છે કંસારો વાસણ બનાવે છે. પછી છે ખાલી જગ્યા દો પહીઓ પર ચાલતા હે. પહીઓ એટલે પૈડા, દો એટલે બે. કે છે કે બે પૈડા પર ચાલે છે. તો કોણ બે પૈડા પર ચાલે છે? ઠેલા. ઠેલા એટલે ઓલી હાથની લારી હોય ને, ગાડી, હાથ ગાડી કચરું ભરવાની આવે છે ને, એને ઠેલા કહેવાય. તો કહે છે કે ઠેલા દો પૈયો પર ચાલતા હે. હાથની લારી બે પૈડા પર ચાલે છે. એવી રીતે આપણે ખાલી જગ્યા પૂરી સમજ પડીને ચિત્ર ઉપરથી શબ્દ ઓળખી અને આપણે આ ખાલી જગ્યામાં લખવાનો છે. હવે નીચે જો વાક્ય વાંચો અને લખો. હવે આ સામેના વાક્યો છે હિન્દીમાં, એ તમારે પહેલાં વાંચવાના છે, પછી સામે લખવાના છે. તો પહેલું છે કે મહેશ કનેરકા ફૂલ લાયા. શું છે? મહેશ કનેરકા ફૂલ લાયા. તો અહીં જો શબ્દ ઘૂંટેલા છે, ટપકાવાળા છે ને, ત્યાં ઘૂંટવાનું છે અને વાંચવાનું છે, બોલવાનું છે કે મહેશ મહેશ કનેર કા ફૂલ લાયા. આવી રીતે ઘૂંટવાનો છે, શબ્દો છે ને ટપકા, એ ટપકા ઘૂંટો એટલે તેનું વાક્ય બની જશે કે મહેશ કનેરકા ફૂલ લાયા. પછી છે પેડ પર ચીડિયા હે. તો તમારે અહીં જોઈને સામે લખવાનું છે કે પેડ પર, પેડ પર ચીડિયા હે. પેડ એટલે શું થાય? આપણે હમણાં જોયું ને વૃક્ષ, ઝાડ થાય ને. તો ચીડિયા એટલે ચકલી. કે છે ઝાડ ઉપર ચકલી છે. ચીડિયા ઝાડ ઉપર ચકલી છે. પછી કે છે મેલે મેં મીઠાઈ બીકતી હે. એટલે મેળામાં મીઠાઈ વેચાય છે. બીકતી એટલે વેચવાનું. લખવાનું છે હિન્દીમાં સારા અક્ષરે કે મેલે મેં મીઠાઈ બીકતી હે. મેળામાં મીઠાઈ વેચાય છે. પછી છે માલા સિલાકી સહેલી હે. માલા છે, માલા નામની છોકરી છે. કોની બહેનપણી? સહેલી એટલે બહેનપણી. કે શિલાની બહેનપણી છે. કે માલા શિલાની બહેનપણી છે. આપણે લખો માલા સિલાકી સહેલી હે. સમજણ પડી? આ જે વાક્ય છે તમારે વાંચવાના અને સામે સારા અક્ષરે લખવાના છે. આવી રીતે આપણે એ વિશે શીખ્યા. તો બધાને સમજણ પડી ગઈ ને? હવે જો આપણે આ પેજ પૂર્યું, આ પેજ પૂર્યું. હવે આગળનું પેજ છે એ જે મેં બાકી રખાયું છે ને, એ તમારે ઘેરે પૂરવાનું છે. બોલતું જવાનું, વાંચતું જવાનું અને લખતું જવાનું. સમજણ પડી? પડી ગઈ ને સમજણ?